ओके चलो। જોઈ લેવું લેન્ડસ્કેપ કેવું છે જોઈ લેવું, બરાબર, કારણ કે પછી પાછો વિડીયો પેલો આમ થઈ જશે ને। ઓકે ચલો, ઓરિએન્ટેશન કમ્પ્લીટ છે, બરાબર, ચલો ક્લિયર। જુઓ હવે આ લેખની અંદર થી એક બીજો આલેખ મેં તમને નીચે બતાવ્યો, સ્થિતિ ઉર્જા વાળો। અહીંયા આગળ એક સ્થિતિ ઉર્જા વાળો આલેખ હતા, આ યુ, યુ એટલે સ્થિતિ ઉર્જા। હંમેશા યાદ રાખજો, યુ જયારે સિમ્બોલ લખ્યો હોય ત્યારે એનો મતલબ થાય સ્થિતિ ઉર્જા, આનો મતલબ થાય બળ। બળ વિરુદ્ધ અંતર નો આલેખ છે, એ રીતે આ સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતર નો આલેખ છે। તો સ્થિતિ ઉર્જા ને અનુરૂપ અહીંયા તમે આને આર જીરો, આર જીરો એટલે કોઈ પણ તંત્ર નું સંતુલન સ્થાન, સંતુલિત સ્થાન। હું હંમેશા મારા તંત્ર નું, મારી બોડી નો એક એક પાર્ટિકલ જે છે મારા, અથવા તો પેન નો એક એક કણ, એ પણ આર જીરો અંતરે રહેવાનું જ પસંદ કરે। તમે, હું, વિશ્વ, આખું બ્રહ્માંડ લઈ લો, તમે કોઈ પણ કણ લઈ લો છો, એ કણને હંમેશા શું રહેવાનો પ્રયત્ન કરશે, એના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન તો કરતો જ, પણ એ અંતર કેવું રહેશે, આર જીરો અંતર। આર જીરો અંતર રહેવાનું પસંદ શા માટે કરે છે, કારણ કે આર જીરો વખતે પોઝિટિવ બળ અને નેગેટિવ બળ બંને સરખા થાય, અને બંને સરખા થાય માટે એનું, એની પરિણામી અસર શું થાય, શૂન્ય થાય। એટલે આજની તારીખમાં હું સ્ટેડી છું એનું શું કારણ છે, કે મારી પર લાગતું બાહ્ય બળ શૂન્ય છે, દરેક દિશામાં લાગતું બળ કેવું છે, શૂન્ય છે, માટે હું સ્ટેડી છું, તમે પણ સ્ટેડી છો, આ મોબાઈલ પણ એ રીતે મૂકેલો છે, આ બોર્ડ પણ એ રીતે મૂકેલું છે, સમજ પડે છે ને। હલો પરિણામ, તો કોઈ પણ પદાર્થને સંતુલિત સ્થાનમાં રહેવું તો શું કરવું જોઈએ, એની પર નેટ બળ શૂન્ય થવું જોઈએ। એનો મતલબ એવો થયો કે કોઈ પણ પદાર્થ, કોઈ પણ પદાર્થ ની જગ્યાએ લખું છું તંત્ર, સંતુલનમાં છે, સંતુલનમાં છે, તેનો મતલબ, તેનો મતલબ શું થયો, મતલબ એવો થયો કે એની પર એફ નેટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય। આ કન્ડિશન આપણે ઘણા બધા દાખલાની પર કર્યા, તો એનો મતલબ એ થયો કે જો એફ બરાબર ઝીરો થઈ જાય છે, અહીંયા આગળ થાય છે ને આર ઝીરો, આર ઝીરો આગળ, સમજ પડી, આર ઝીરો એ તમારું બળ શૂન્ય થઈ ગયું, બરાબર। હવે તમને આનો આલેખ મેં દોરે ત્યારે મેં તમને સમજાવ્યું હતું સ્કૂલમાં, જ્યાં સમજાવ્યું હતું, હવે ફરી વાર અહીં જોયું કે અહીંયા આનો આલેખ જે મળે છે ને, એ આ રીતનો મળે છે, આ રીતનો આલેખ મળે, બરાબર, જે નીચેનો, નીચેનો આલેખ દેખાય છે ને, કોઈ તકલીફ પડતી હોય તો મને કહી દો, બરાબર, કોઈ અક્ષર નાના પડતા હોય તો એ મને તમે કહી દો। હવે જુઓ અહીંયા આગળ આર જીરો ને અનુરૂપ અહીંયા આગળ તમે આલેખ ને લંબાવશો ને, તો એને અનુરૂપ અહીંયા આગળ તમારી સ્થિતિ ઉર્જા શું છે, નેગેટિવ છે, અને આ બાજુ જે આવે તમારી પોઝિટિવ છે, ક્લિયર। તો આર જીરો ને અનુરૂપ તમારી સ્થિતિ ઉર્જા કેવી મળે છે, નેગેટિવ। એનો મતલબ એ થયો કે જયારે એફ નેટ ઝીરો હોય એનો મતલબ કે સંતુલન, ને સંતુલન જયારે હોય તે વખતે એની સ્થિતિ ઉર્જા હંમેશા નેગેટિવ મળે, નેગેટિવ એટલે કે ઋણ મળે, ક્લિયર આટલી વસ્તુ। આ દરેક ને ખ્યાલ રહેવો જોઈએ, દરેક પરીક્ષા ની અંદર આના બેઝ પરથી તમારે દાખલા ગણવાના, ધ્યાન રાખજો, આના બેઝ પરથી જે ડબલ નીટ કોઈ પણ વસ્તુ, તો કોઈ પણ વસ્તુ તમે જયારે કરવા જશો, દાખલો ગણવા જશો, તો આ વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જોઈએ। બોલો ક્લિયર આઈડિયા થઈ ગયો માઇન્ડમાં, ઓકે। હવે હવે તમે વિચારો કે એક ગ્લાસ લો, એક ગ્લાસ ની અંદર તમે પાણી ભરી, બરાબર, દાખલા તરીકે ગ્લાસ ને લીધો, આ ગ્લાસ, એ ગ્લાસ ની અંદર મેં પાણી ભર્યું, અહીંયા કેટલું પાણી રેડું છું, તો ધીરે ધીરે આ પાણી શું કરશે, ઉપરની તરફ આ રીતે આવશે, ધીરે ધીરે ઉપરની તરફ આવશે, આ ગ્લાસમાં પાણી ધીરે ધીરે આવ્યું, બરાબર। તો આ ગ્લાસ ની ઉપર નો કણ જે હશે, આ નીચે નો કણ થી ઉપર નો કણ અહીંયા તમે જોશો, તો એ શું કરશે, એની ઉર્જા વધારે હશે એમ કહી શકાય, એમ જોવા જઈએ તો, કારણ કે અહીંયા થી ગતિ ઉર્જા લઈને આવવાનું ને અહીંયા હેલો, બરાબર। હવે અહીંયા તમે જોઈ જુઓ, જો એની ઉર્જા વધી જાય, એની ઉર્જા દાખલા તરીકે અહીંયા આગળની, આ કોઈ એક્સ કણ છે, આ વાય કણ છે, તો એક્સ ની ઉર્જા વાય કરતા વધારે છે, તો એનો મતલબ થયો કે ઉર્જા તમારી પોઝિટિવ થઈ, વધારે છે એનો મતલબ થયો પોઝિટિવ થઈ ને, પોઝિટિવ ઉર્જા ને અનુરૂપ અહીંયા આગળ જોવા, આ પોઝિટિવ ઉર્જા હોય દાખલા તરીકે આ નેગેટિવ, આ ઝીરો થી નેગેટિવ, માની લો કે પોઝિટિવ, થોડીક પોઝિટિવ થઈ ગઈ, તો થોડીક પોઝિટિવ એટલે અહીંયા આગળ છો તમે, તો અહીંયા આગળ તમે ઉપરની દિશામાં જવા, આ રીતે, આ રીતે અહીં જોવા જશો તો બળ કેવું મળે છે, જયારે તમે ઉર્જા પોઝિટિવ કહો તો બળ તમારું પોઝિટિવ મળી ગયું, રાઈટ, જો બળ પોઝિટિવ થઈ જાય તો આ સંતુલનમાં રહે ખરું,
બળ પોઝિટિવ બની જાય એટલે કે પોઝિટિવ બળ એટલે કયું બળ કહેવાય પોઝિટિવ બળને કહેવાય અપાકર્ષી બળ અપાકર્ષી બળ અને નેગેટિવ બળ જે છે એ શા માટે નેગેટિવ સારું કહેવાય કે આકર્ષી બળ છે ક્લિયર કોઈ પણ તંત્રમાં અપાકર્ષણ થઈ જાય તો શું થાય એ તંત્ર અપાકર્ષણ થાય તો શું થાય દાખલા તરીકે આની અંદર બધા કણોની અંદર અપાકર્ષણ થાય તો તૂટી જશે ને કે નહીં તૂટે બરાબર એ જ રીતે હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું દાખલા તરીકે હરીનાને કે માનસી માનસી નું ઉદાહરણ લઈ ચલો માનસીને ગુલાબજાંબુ બહુ જ ભાવે છે બરાબર એની મમ્મીએ ગુલાબજાંબુ બનાવ્યા એક બે ત્રણ ચાર એટલા નહીં લગભગ પચીસ પચાસ ખાઈ ગઈ બરાબર પચાસ ગુલાબજાંબુ ખાઈ ગયા પેટ ભરી ગયું છે કાટલે સુધી ભરી દીધું બરાબર ખાંસી ખાંસીને ખાઈ લીધું હવે હું તમને એમ કહું કે તમને વસ્તુ ભાવતી હતી તમે જમી લીધું તો જમ્યા પછી તમે ડાયરેક્ટ સુઈ નહીં જાઓ તમારે શું કરવું પડશે ચાલવું પડશે એને ચાલવું પડશે ને તમે જો કોઈ વસ્તુ તમને સારી તમારી મમ્મી બનાવશે તો તમે વધારે પડતી ખાશો તમારી મમ્મી તમને કહેશે કે ચાઈ ચાઈને ખા અને તું થોડા આટા મારી એવું કહેશે કે નથી કહેતા હા તો કે છે એટલે એનો મતલબ શું કે તમે તમારી ગતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતર કરો એ વસ્તુની ઉર્જામાં શામાં રૂપાંતર કરો છો ગતિ ઉર્જા આપણી કુલ ઉર્જા જે છે કુલ ઉર્જા બરાબર યાદ કરો કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ક્લિયર તો આ જે ગતિ ઉર્જામાં તમે રૂપાંતર કરો છો આને તમે વાપરો છો એટલે કે આ ઘટવાની છે ઓટોમેટિકલી તો તમને સ્ટેડી સંતુલિત અવસ્થામાં આવી જશે તમને આમ થોડો ઘસકારો થશે પણ બધું પેટ ભરીને ખાઈને તમે સુવી નહીં જાઓ એવી વસ્તુ અહીંયા આગળ છે કે તમે વધારે પડતી ઉર્જા મેળવેલી છે તો વધારે પડતી ઉર્જા એટલે તમારું અસંતુલિત સ્થિતિ બતાવે અપાકર્ષિત સ્થિતિ થઈ ગઈ અસંતુલન માં આવી ગઈ આપણે તો એને સંતુલન માં આવવા માટે આપણે ચાલી શકીએ છીએ એવી રીતે આ તંત્ર પણ કોઈ વસ્તુ કરશે એવું જે રીતે આપણે ચાલીએ છીએ આપણે પેટ ભરેલું હોય તો આપણે શું કરીશું ચાલીશું સોડા પીશું એવું બધું કઈ કરીને આપણે શું કરીએ આપણા પેટને હલકું કરીએ છીએ બરાબર તો સ્વાભાવિક વસ્તુ છે કે આ લોકો પણ શું કરશે આ લોકો જોડે જે ઉર્જા વધી ગઈ એને શું કરે એ તો ચાલવા જવાનું નથી પણ એ શું કરે એ ચાલીને બધા કણો નીચે આવવાનો પ્રયત્ન કરે એટલે તમારું સપાટીનું ક્ષેત્રફળ ઓછું કરે એટલે સપાટીની ખેંચાયેલી લાગે અને આ જે ગુણધર્મ થવાના આખી જે ઘટના થઈ એ ઘટનાને શું કહેવાય પૃષ્ઠતાણ કહેવાય પૃષ્ઠતાણ બરાબર સરફેસ નું તણાવ સરફેસ તણાવ અનુભવે પૃષ્ઠ એટલે સરફેસ અને તાણ એટલે તણાવ અનુભવે એ ખેંચાયેલી સપાટી રહે બરાબર અને જે ઘટના થઈ એ ઘટનાને પૃષ્ઠતાણ કહેવાય તો પૃષ્ઠતાણ માટે જવાબદાર શું છે કે એની સ્થિતિ ઉર્જા પોઝિટિવ થઈ છે ઉપરના કારણે તો એ નેગેટિવ બનવાનો પ્રયત્ન કરે માટે એ સપાટી તમને કેવી ખેંચાયેલી લાગશે બરાબર એને સમજવા માટે એક બીજું એક્ઝામ્પલ આપ્યું છે એ પણ આપણે જોઈએ એ પૃષ્ઠ ઉર્જાના સંદર્ભમાં આવજો મેં તમને ગઈકાલે સમજાવ્યું કે પૃષ્ઠતાણ તણાવ બળ જે છે ટી બરાબર પૃષ્ઠતાણ બરાબર લખીએ ટી બરાબર એફ અપોન એલ બરાબર એકમ લંબાઈ દીઠ ઉદભવતું તણાવ બળ આમ તો પૃષ્ઠતાણને એફ એલ વડે પણ દર્શાવી શકે તણાવ બળને તમે આ રીતે પણ બતાવી શકો છો અહીંયા આગળ એફ ટી બતાવો તમે તો અહીંયા આગળ તણાવ બળ ભાગ્યા લંબાઈ એકમ લંબાઈ દીઠ તણાવ બળ આવું પણ કહેવાય આ જે સપાટી છે દાખલા તરીકે ગ્લાસ એક ગ્લાસમાં પાણી ભરેલું છે એની પર એક લાઈન તમે લો તો આ સપાટીની એકમ લંબાઈ દીઠ અહીંયા આગળ જે લાગતું બળ છે એ બળને પણ તણાવ બળ કહેવાય જો ઉપર નીચે આ બળ છે તો બળનો એકમ તમને ખબર છે ન્યૂટન પર મીટર થાય જો આને હું મીટર વડે ગુણું મીટર વડે ભાગું તો આનો એકમ થશે ન્યૂટન મીટર અપોન મીટર સ્ક્વેર ન્યૂટન ઇન્ટુ મીટર ધેટ મીન્સ લખાય જૂલ પર મીટર સ્ક્વેર થાય ક્લિયર હવે અહીંયા આગળ તમે કહી શકો કે આ જૂલ છે અને આ મીટર સ્ક્વેર છે એનો મતલબ શું થયો કે પૃષ્ઠતાણ એ બીજું કશું નહીં પણ શું છે એકમ ક્ષેત્રફળ દીઠ ઉર્જા છે હા કે ના ઓકે તો હવે તમે વિચારો કે જો મારે આ સ્થિતિ ઉર્જા થઈ આ પૃષ્ઠ ઉર્જા જે છે આ પૃષ્ઠ ઉર્જા થઈ આ પૃષ્ઠ ઉર્જા પૃષ્ઠ ઉર્જા બરાબર તમારા જોડે એકમ શું થયું જૂલ પર મીટર સ્ક્વેર એનો મતલબ આવો થયો પૃષ્ઠ ઉર્જા બરાબર પૃષ્ઠ ઉર્જાનો મીનિંગ આવો થશે પૃષ્ઠ ઉર્જા મેં સૂત્ર તમને બતાવ્યું કે ન્યૂટન મીટર પર મીટર સ્ક્વેર દેટ મીન્સ કે જૂલ પર મીટર સ્ક્વેર એનો મતલબ થયો ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ હવે જુઓ તમે ક્ષેત્રફળનું મૂલ્ય બરાબર આ ક્ષેત્રફળનું મૂલ્ય તમે વધારો તો ઉર્જા ઘટે કે વધે હેલો ખ્યાલ આવે છે કે નહીં તમને
હેલો, અવાજ આવે છે મારો? કોણ કોણ છે જોઈ લેવાનું. ચલો ઓકે. કેટલા જણા આવ્યા? 5 જણા આવ્યા. હવે હાજરી મારે પૂરવાની તો છે જ, બરાબર. કોણ કોણ રહ્યું? ચલો હાજરી પૂર લઈએ પહેલા, પછી આપણે આગળ વધીએ. એક તો પહેલા પેલો રિયાઝ, માનવ, પછી હર્ષ, સરોજિની, બીજું કોણ? નિધિ આવી છે? નિધિ, ઓકે. પછી બીજું કોણ? માનસી આવી ગયેલી છે, બરાબર. પરીના છે. પછી બીજું મિતુલ આવ્યો. હિરલ, બીજું કોણ આવ્યું? બાકી બોલો, બાકીમાં કોણ આવ્યું? પ્રિયાંશી અને ડિમ્પલ. પ્રિયાંશી, ડિમ્પલ, મેરી એટલે હિનલ જ ને? હે, મેરીનું, મેરીનું. હા, ચાલો. હા હા ચાલો. 1 2 3 4 5 6 એટલે 6. ઓકે ચલો, આટલા ઘેરા જો છો. ઓકે ચલો, આને સમજવા માટે એક બીજું એક એક્ઝામ્પલ લઈએ. આપણે અંદર આપેલું છે પ્રમાણે. હવે જુઓ, તમે એવું વિચારી લો કે આ પાણીનો ગ્લાસ એક છે, બરાબર. આ પાણીનો કાચનો ગ્લાસ, બરાબર. કૃષ્ણ ઉર્જા સમજો, એક ઘણા બધા અણુઓ હશે આ રીતે, બરાબર. અહીં પાણી ભરેલું છે માની લો કે, આની અંદર ઘણા બધા અણુઓ હશે, બરાબર. એની અંદરથી એક અણુનો તમે એક વિચાર કરો, આ એક અણુ છે, બરાબર. મોટો મેં કરીને બતાવ્યો. એક આ બીજો અણુ છે, આ ત્રીજો અણુ અહીંયા આગળ છે, એ ચોથો અણુ છે. નજીક નજીક, મેં અત્યારે એટલા બધા નજીક નથી બતાવ્યા કારણ કે મેં તમને સમજાવું છું. તો મેં તમને કીધું કે આ H2O છે નું અણુ છે, આ H2O નું અણુ છે. તો આ બંને વચ્ચે કયું બળ લાગે? H2O ના અણુ વચ્ચે કયું બળ લાગે? મેં સમજાવ્યું, યાદ કરો. H2O H2O વચ્ચે લાગતું બળ કયું? આ શક્તિ બળ કે સશક્તિ બળ? હેલો, સમજાયેલા છે ને? બે પ્રકારના બળો, આંતરણુ બળો, સશક્તિ બળ. સશક્તિ બળ કોને કહેવાય? સમાન અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ, આ શક્તિ બળ. દેખાય છે બોર્ડ પર? બધું દેખાય છે ને કમ્પ્લીટ? હલો, ના દેખાય? કહો, આ શક્તિ બળ. જુદા જુદા અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ. હવે સમજો, અહીંયા આગળ આ કાચ છે, બરાબર, અને આ પાણી છે. આ માની લો કે અંદર પાણી ભરેલું છે, આ બધું પાણી છે. આ પાણી છે, મેં ખાલી બતાવ્યું કે પાણી છે. તો કાચ અને પાણી વચ્ચે કયું બળ લાગે? એ આ શક્તિ બળ લાગે. અને પાણી પાણી વચ્ચે કયું બળ લાગે? તો એ સશક્તિ બળ લાગે. બોલો, હવે ખ્યાલ આવ્યો? અંદાજ આવે છે? માનસી, પરીના, હિરલ, સમજ પડે છે આ વસ્તુ? ઓકે ચલો, હવે અહીંયા આગળ તમે જુઓ કે અહીંયા આગળનો જે અણુ હશે, આ જે અણુ, એક અણુનો આપણે વિચાર કરીએ, આપણે એક જ અણુનો વિચાર કરીએ, બરાબર. જે પ્રોપર્ટી તમને આપેલી છે એ પ્રમાણે જોવા જાવ તો એક અણુનો તમે વિચાર કરો જે પાણીની મધ્યમાં છે, બરાબર. અહીંયા આગળ આ જગ્યાએ છે, અને એની સાથે આગળ બીજા અણુઓ બતાવેલા છે. આ રીતે તમને બતાવેલા છે, જોઈ લો તમે. હવે અહીંયા આગળ તમે વિચાર કરો એક બીજો, કે માની લો કે કોઈ કણ જે છે એ અડધો અંદર છે ને અડધો બહાર છે, બરાબર. અહીંયા આગળ એક અણુ એવું વિચારો કે આ અડધો અંદર છે ને અડધો બહારની તરફ છે, તો અંદરના અણુઓ પણ એની પર બળ લગાડતા હશે? અહીંયા આગળના નહીં, આગળ થોડાક મોટા મોટા બતાવી દઉં એટલે તમને અંદાજ આવે. સમજ પડે છે ને? આ બંને વચ્ચે લાગતું હશે બળ અહીંયા આગળ.
ક્લિયર? જો આ બે વચ્ચે તો આપણે તમને આપી આપેલું છે, જુઓ આ રીતે તમને બતાવ્યું, આ બે એક્ઝામ્પલ અહીં આગળ બતાવેલા છે. જુઓ કોણ આવ્યું, પ્રિયાંશી. પ્રિયાંશી ને કેન્સલ કરો, પ્રિયાંશી. ચલો સમજ પડ્યા? બે આકૃતિ આપેલી છે, પહેલી આકૃતિ ને બીજી આકૃતિ જોઈ આકૃતિ એ. હેલો, ઓકે. તો અહીં જુઓ, મારો એરો મારો આગળ ખોટું આ રીતે મોટો બતાવી, તમારો મોટો પાડી, બરાબર. ચલો શું કે છે હવે સમજો, બરાબર. કોઈ પણ તંત્ર, હવે અહીંયા આગળથી તમે મને એમ કહી દો કે કોઈ પણ તંત્ર એની સ્થિતિ ઉર્જા વધારે રાખવાનું પસંદ કરે કે ઓછી રાખવાનું પસંદ કરે? આના પછી મેં હમણાં સમજાવ્યું, એના પછી મને હા, આ મગજ ની અંદર ને મન ની અંદર દરેક જગ્યાએ ગાંઠ રાખીને રાખી મૂકજો. કોઈ પણ દિવસે જો તમારી સ્થિતિ ઉર્જા વધી ગઈ તો ઓટોમેટિકલી તમારી ગતિ ઉર્જા વધી જાય. તમારી જેવી સ્થિતિ ઉર્જા વધારશો ને એટલે ઓટોમેટિક તમે ગતિ ઉર્જાને કોશો જ. એટલે મેં જમવાનું ઉદાહરણ આપ્યું તમને, ઠાસી ઠાસી જમેલો તો કોઈ દિવસ તમે બેસી ના રહી શકો. સ્થિતિ ઉર્જા એટલે એ સ્થાન ને લગતી ઉર્જા, સ્થિતિ ઉર્જા એટલે સંરક્ષણ, એના સંરચના ને લગતી ઉર્જા. પણ ગતિ ઉર્જા શું કરે, એ તરત જ એ સંરચના વાળી ઉર્જા છે તરત જ રૂપાંતર કરી દેશે. દાખલા તરીકે એટમ બોમ્બ, બોમ્બ નું ઉદાહરણ આપણે લઈએ છીએ. બોમ્બ ની અંદર તમે સ્વિચ પાડો છો એટલે બોમ્બ ફૂટતો નહીં, પણ અંદર બોમ્બ ની અંદર શું છે, રાસાયણિક પ્રક્રિયા થયેલી અંદર સંગ્રહ પામેલી છે ઉર્જા, એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે છે. અને એટલા માટે એનું ગતિ ઉર્જા તરત રૂપાંતર થાય છે અને માટે ધડાકો થાય છે, માટે વિસ્ફોટ થાય છે. પ્રચંડ અંદર સ્થિતિ ઉર્જા હોય છે. એવી રીતે અહીંયા આગળ પણ તમે જો કોઈ પણ સ્થિતિ ઉર્જા, કોઈ પણ તંત્ર જો એવું વિચારી ચાલે કે ભાઈ મારી સ્થિતિ ઉર્જા હું બમણી કરી દઉં તો સ્વાભાવિક છે કે એને દોડવું જ પડશે, કારણ કે કોઈ પણ તંત્ર હંમેશા સ્ટેડી રહેવાનું પસંદ કરે. દાખલા તરીકે હું એક પગે ઉભો રહેવાનું પ્રયત્ન કરું તો થોડીક વાર આમ ઉભો રહીશું, પછી કાયમ નહીં ઉભો રહ્યું. દાખલા તરીકે તમે બસમાં ભીડમાં ઉભા રહ્યા તમે એક પગ પર ઉભા રહ્યા થોડોક સમય ઉભા રહો, તરત જ પછી પગ ચેન્જ કરશો, કારણ કે તમારે તંત્ર હંમેશા સ્ટેડી રહેવાનો પ્રયત્ન કરે. પણ સ્ટેડી ક્યાં રહી શકે, જયારે એની સ્થિતિ ઉર્જા નેગેટિવ હોય, આખી વખતે એ સંતુલિત સ્થાનમાં હોય, બરાબર. તો અહીંયા આગળ પણ દરેક અણુ અને દરેક આની અંદર નો દરેક એ દરેક ઘટક જે છે એની સ્થિતિ ઉર્જા હંમેશા શું બનાવવાનો પ્રયત્ન કરે, ઓછી બનાવવાનો પ્રયત્ન કરે, બરાબર. એ સમજીએ આપણે, સપાટી પર ખેંચાયેલી કેમ છે એ તમારે પૃષ્ઠ ઉર્જા સમજાવી છે. જુઓ અહીંયા પ્રવાહી અણુ વચ્ચે આકર્ષણ બળને લીધે પ્રવાહી એક સાથે રહી શકે છે. મેં તમને પહેલું જે વાક્ય લખાયું એ આસક્તિ બળોની વાત કરે છે. અહીંયા આગળ સમાન અણુઓ વચ્ચે અહીંયા ઉલ્લેખ નથી કર્યો, જોજો સમજો આ બધી વસ્તુ. તમે જયારે જેડબલી નીટ આપતા હશો તે વખતે તમારા આસક્તિ બળ સશક્તિ બળ જે કેમેસ્ટ્રીમાં છે એનાથી અલગ છે, ધ્યાન રાખજો. આ બધાનો તમારો ઉપયોગ કરવાનો છે. ચલો પ્રવાહીની ઠીક ઠીક અંદરના ભાગમાં રહેલા કોઈ અણુનો વિચાર કરો. અણુ વચ્ચેના અંતરો એવા છે કે તેની આસપાસના બધા અણુઓ આકર્ષાય છે. ખાલી એક જસ્ટ સમજાયો તમને, માની લો કે એક વાય નામનો કોઈ કણ છે એની નજીકના ને આકર્ષિત કરે છે, બરાબર. આકર્ષણના પરિણામ સ્વરૂપ અણુને ઋણ સ્થિતિ ઉર્જા હોય છે, બરાબર. આકર્ષણ એટલે શું થયું, નેગેટિવ. હલો સમજાયું? હા, તો એની આકર્ષણ થયું દેટ મીન્સ કે કઈ ઉર્જા આવે, બળ કયું આવે, નેગેટિવ. નેગેટિવ બળ આવે તો નેગેટિવ ને અનુરૂપ તમારી સ્થિતિ ઉર્જા શું થવાની, નેગેટિવ થવાની. નેગેટિવ બળ આકર્ષિત બળ હશે ત્યાં હંમેશા સ્થિતિ ઉર્જા નેગેટિવ, બરાબર. જે પસંદ કરેલા અણુની આસપાસની સંખ્યા અને વિતરણ પર આધાર રાખે છે, પરંતુ બધા અણુની સરેરાશ સ્થિતિ ઉર્જા એક સમાન હોય છે. એ હકીકત આ બાબત પરથી પુષ્ટિ કરે છે કે આવા અણુઓનો સમૂહ લઈ તેમાં અણુઓને એકબીજાની ખૂબ નજીક કે દૂર લઈ જવું કે બાષ્પમાં રૂપાંતર કરવું જરૂરી બાષ્પન ઉર્જા ઘણી વધારે હોય છે. આ પણ એક સરસ પોઈન્ટ થયો. આનો મતલબ એ થયો કે આ જે અણુઓ છે, બરાબર, અણુ એકબીજા જોડે આકર્ષણ બળમાં છે. કયા બળમાં છે, આ જે અણુઓ છે. અહીંયા આગળ આવા બધા જ, અહીંયા આગળ જેટલા રહેતા હશે ને બધા જ તમામે તમામ આ રીતે આકર્ષણમાં હશે. અને આકર્ષણ બળ જેનું જોડે હશે એની જોડે નેગેટિવ સ્થિતિ ઉર્જા છે. જયારે કોઈ તંત્રની સ્થિતિ ઉર્જા નેગેટિવ હોય અને એનું તમારે રૂપાંતર કરવું હોય, દાખલા તરીકે આને મારે બાષ્પમાં અથવા તો એને મારે બીજા સ્વરૂપમાં લઈ જવું છે, કયું, બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર કરવું છે કે વાયુ સ્વરૂપમાં. આ વસ્તુનું જો વાયુ સ્વરૂપમાં, વાયુ અથવા તો બાષ્પમાં રૂપાંતર કરવું છે, બાષ્પમાં, તો સ્વાભાવિક મારે ગરમ કરવું પડશે. હલો, ગરમ કરીશું એટલે હવે તમે વિચારજો કે જયારે આપણે પાણીને ગરમ કરીએ તે વરાળ સ્વરૂપે બહાર નીકળે છે. તમે કદાચ સાંભળ્યું હશે અથવા તો કોઈ જગ્યાએ જો અનુભવ્યું ના હોય તો સારું, કારણ કે અનુભવવાથી તો દાજી જવાય. તમે જોજો કોઈ વખતે ગરમ પાણી જે છે એ આપણને એટલું નહીં દજાડી શકે, પણ એની વરાળ જે હોય ને વધારે દજાડે.
તમે કોઈ વાર એવું સાંભળ્યું છે ખરું કે પાણી કરતા એની વરાળ ખતરનાક હોય, કારણ કે એની અંદર ઉર્જા પ્રચંડ હોય, કારણ કે અહીંયા આગળ જે સ્થિતિ ઉર્જા જે સંગ્રહ થયેલી છે એ જ રૂપાંતર એના વાયુ સ્વરૂપની અંદર થવાની, અને 40 કિલો જુલ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય પર મોલ. આની અંદર જ્યારે રૂપાંતર કરો છો ત્યારે 40 કિલો જુલ પર મોલ, એટલે 1 મોલ ની અંદર તમે રૂપાંતર કરો છો એનું વાયુમાં, તે વખતે આટલી કિલો જુલ ઉર્જાનું રૂપાંતર કેસામાં થાય છે, વાયુ અથવા તો બાષ્પમાં થાય. અને માટે તમને એવું કહી શકે કે પાણી ગરમ પાણી કરતા વરાળ આપણને વધારે નુકસાન કરી શકે છે. આ પ્રશ્ન તમને પૂછી શકાય છે, જેડબલઈ નીટમાં પૂછી શકે છે, વોર્ડમાં પૂછી શકે છે. અહીં હું પ્રશ્ન એવો મૂકી શકું કે ગરમ પાણી કરતા વ્યસન, ગરમ પાણી કરતા તેની વરાળ વધુ નુકસાન કારક છે, કારણ આપો. શું કારણ આપશો? કે જ્યારે પાણી ગરમ હશે નોર્મલ બરાબર, એ વખતે એમની વચ્ચેનું બળ કયું હશે? આકર્ષણ બળ હશે, નેગેટિવ સ્થિતિ ઉર્જા હશે. પણ જયારે એનું તમે વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરો છો એટલે બાષ્પીયન ઉર્જા એને મળે, આ જે ઉર્જા થઈ એને બાષ્પીયન ઉર્જા કહેવાય, બાષ્પીયન ઉર્જા બરાબર. અને એ બાષ્પીયન ઉર્જા લઈને બહાર નીકળશે, કારણ કે ઉર્જાનું તો સંરક્ષણ થવું જોઈએ. એક ઉર્જાનું બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય, અહીંયાથી તમે એને ગરમ કરો તો જે ગરમી આપી, જે ઉષ્મા આપણને આપી, એ ઉષ્માનું રૂપાંતર કઈ ઉર્જામાં થાય? બાષ્પીયન ઉર્જામાં થાય. અને 1 મોલ દીઠ તમે વિચારજો, 1 મોલ દીઠનું તમે રૂપાંતર કરવા જાઓ એટલે તમે 40 કિલો જુલ ઉર્જા. સમજ પડ્યા પરિણા, માનસી, પ્રિયાંશી? સમજ પડે છે આ બધી વસ્તુ? હલો, કોઈ કન્ફ્યુઝન? હવે બોર્ડમાં જે અક્ષર તમને નાના દેખાતા એની જગ્યાએ મોટા દેખાય છે, હવે મોટા દેખાય છે ને? બરાબર, ક્લિયર છે વસ્તુ? કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો મને કહેતા રહો. બરાબર, મને સરે કીધું થોડા અક્ષર નાના પડે છે તમારા, કારણ કે વિડીયોમાં તો તમે આમ ઝૂમ કરીને જોઈ શકો છો બરાબર, પણ જયારે વિડીયો અપલોડ કરું ને એ વખતે શું હોય છે, પછી નાના 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 રહે છે, એ તમે ઝૂમ નહીં કરી શકો. માટે મારે આ વસ્તુ હવે એપ્લાય આ રીતે કરવી પડે, આમાં કોઈ જગ્યાએ કન્ફ્યુઝન નહીં હોવું જોઈએ. બરાબર, ઓકે, ચલો આગળ વધીએ. તો હવે તમને ખબર પડી જઈ છે, જો ગરમ પાણી કરતા કોણ વધારે નુકસાનકારક છે? શા માટે? કે વરાળ ની અંદર એને તમે જે ગરમ કરવા માટે જે ઉષ્મા આપો છો ને એ અંદર બાષ્પીયન ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામી જાય. કઈ ઉર્જા સ્વરૂપે? બાષ્પીયન ઉર્જા સ્વરૂપે. બરાબર, આપણે જે બાષ્પીય ઉર્જા આપીશું એ અંદર સંગ્રહ પામી જાય, માટે વરાળ આપણને ખતરનાક રીતે દજાડી શકે છે, એને નુકસાન કરી શકે છે. બરાબર, આ પ્રશ્ન તમને પૂછી શકાય. ઓકે, ચલો આગળ જઈએ. જુઓ, હવે આપણે સપાટીની નજીકનો અણુનો વિચાર કરો. આ સપાટીની નજીકનો અણુ છે બરાબર, એનો વિચાર કરો. તેનો અડધો ભાગ પ્રવાહીના અણુથી ભરાયેલો છે અને થોડીક ઋણ સ્થિતિ ઉર્જા હોય છે, પરંતુ સ્વાભાવિક જ તે જથ્થાની અંદર રહેલા અણુઓ કે જે પૂરેપૂરા અંદર રહેલા અણુની સ્થિતિ ઉર્જા કરતા ઓછી ઋણ છે. બરાબર, આના કરતા એ ઓછી ઋણ સ્થિતિ પર છે એવું કહી શકાય. બરાબર, ઓછી ઋણ એટલે વધારે સ્થિતિ ઉર્જા, એનો મતલબ -10 અને -5 માં મોટું કોણ? -5 એટલે યાદ રાખજો, ઓછું દેવું. બરાબર, કોઈને 1 લાખ રૂપિયાનું દેવું હોય, દેવું તો છે જ, અને કોઈને 1000 રૂપિયાનું દેવું છે, તો 1000 રૂપિયા વાળું દેવું વાળો જે વ્યક્તિ કરો ને એ વધારે મોટો કહેવાય, એ માલદાર કહેવાય દેવાના સંદર્ભમાં. બરાબર, ચલો. પરંતુ સ્વાભાવિક રીતે જથ્થાની અંદર રહેલા એટલે કે પૂરેપૂરા અંદર રહેલા અણુની સ્થિતિ ઉર્જા કરતા ઓછી હોય છે, લગભગ તેના કરતા અડધી હોય છે. અહીંયા આગળ તમે કહી શકો કે એના કરતા અડધી હોય છે. બરાબર, આમ પ્રવાહીની સપાટી પરના પાસેના અંદરના અણુઓની સરખામણીમાં થોડી વધારેની સ્થિતિ ઉર્જા હોય છે. અહીંયા આગળ જે અંદરના સપાટી કરતા હોય, સપાટી પર હોય, એને સ્થિતિ ઉર્જા થોડીક વધારે હોય છે, વધારાની ઉર્જા હોય છે. આમ પ્રવાહી જેટલે અંશે બાહ્ય પરિસ્થિતિ છૂટ આપે તેટલે અંશે લઘુત્તમ પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવવાનું વલણ ધરાવે. આ લાઈન અંડરલાઈન કરો, હું સમજાવું. લઘુત્તમ પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવવાનું વલણ ધરાવે છે, એટલે કે પૃષ્ઠનું ક્ષેત્રફળ વધારવા માટે જરૂરી ઉર્જાની જરૂર પડે છે, અને મોટા ભાગની પૃષ્ઠ ઘનતા આ હકીકતના પદમાં સમજાઈ શકાય છે. બરાબર, હવે જુઓ, હવે આ પૃષ્ઠ પરના છે, માની લો કે એની સ્થિતિ ઉર્જા વધારે છે, આની કરતા સ્થિતિ ઉર્જા એની થોડીક વધારે છે એવું વિચારીએ આપણે. બરાબર, તો તમે વસ્તુ વિચારો, જો સ્થિતિ ઉર્જા વધે
તો સ્થિતિ ઊર્જા પોઝિટિવ બને તો શું થશે? અપાકર્ષણ બળ વધશે, અપાકર્ષણ બળ વધશે એટલે સંતુલિત સ્થિતિ નહીં રહે. તો કોઈ પણ તંત્ર એની સ્થિતિ ઊર્જા સંતુલિત લાવવા માટે શું કરશે? એનું ક્ષેત્રફળ ઘટાડવાનું વલણ ધરાવશે. એનું પૃષ્ઠ શું કરશે? ઓછું કરવાનો પ્રયત્ન કરે. શું કરવાનો પ્રયત્ન કરે? પૃષ્ઠ ઓછું કરવાનો પ્રયત્ન કરે. સમજ પડી? ઓકે, તો આ જે ઘટના થઈ એ ઘટના ઉપરથી તમે પૃષ્ઠ ઉર્જા સર્જાઈ શકો છો. બોલો, આની અંદર કોઈ જગ્યાએ તકલીફ હોય તો મને કહો. ઓકે, હવે પૃષ્ઠ તમે પૃષ્ઠ ઘટાડવાનો પ્રયત્ન કરો, એનો મતલબ એવો થયો કે જેમ બને એમ સપાટી પર ઓછા અણુઓ રહે. ઓછા અણુ એટલે લગભગ ઝીરો રહે, બરાબર? એ વસ્તુની સમજૂતી તમને સેકન્ડ આકૃતિમાં આપેલી. જો આ રીતે અહીં આગળ બતાવી, અહીંયા આગળ ઝેડ બરાબર આવી રીતે આપેલું હશે, અહીંયા આગળ આ પરિસ્થિતિ આપણને આવી રીતે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, બરાબર? ખાસ કરીને તમને જેડબલી નીટમાં એક પ્રશ્ન થોડાક વધારે પૂછી શકાય. આ રીતે તમને એક સપાટી બતાવેલી છે, આ સપાટી આવી હોય અને અહીંયા આગળ એરો મારેલો છે ઝેડ, તો ઝેડ બરાબર આ જગ્યાએ ઝીરો સ્થિતિ હોય એવું કહેવા માંગે છે, બરાબર? એ અને આર, બરાબર? ચલો, હવે અહીં શું કે છે એ જુઓ. અંતે તો પૃષ્ઠ શું છે એ છેલ્લે પ્રશ્ન પૂછેલો છે, એનો જવાબ કીધો છે. પ્રવાહીના અણુઓ આમ તેમ ફરતા હોવા છતાં કોઈ પણ સંપૂર્ણપણે તીક્ષ્ણ સપાટી હોઈ શકે નહીં. તમે ગમે તેવી સપાટી જુઓ, એ સપાટી પર કદી પણ તમને તીક્ષ્ણ સપાટી નહીં જોવા મળે, કે ચોક્કસ રીતે ના કહી શકાય કે આ સપાટી જ છે, બરાબર? એની અંદર વધઘટ થયા કરતી હોય, બરાબર? તો આકૃતિમાં દર્શાવેલમાં કેટલાક અણુઓના પરિમાણનું ક્રમ શું ક્રમનું અંતર કાપતા ઝેડ બરાબર શૂન્ય આગળ પ્રવાહીના અણુઓની સંખ્યા કરતા ઝડપથી ઘટીને શૂન્ય બને. તો કોઈક સ્થાન એવું પણ બને કે જગ્યાની એ જગ્યાના ઘટકણોની સંખ્યા શૂન્ય પણ બને, કોઈ જગ્યાએ વધારે પણ હોય. તો આ રીતે તમે કહી શકો કે એને ચોક્કસ કોઈ પૃષ્ઠ નથી, પ્રવાહીને કોઈ ચોક્કસ પૃષ્ઠ ના કહી શકાય તમે, બરાબર? કે ભાઈ તમે કોઈ પણ મૂકો છો તો એ ચોક્કસ એને પૃષ્ઠ છે કોઈ સપાટીથી એવું આપણે ક્લિયર કટ કહી શકતા નથી. એટલા માટે આગળ એવું કહેવામાં કે ઝેડ બરાબર ઝીરો એની સંખ્યા ઘનતા શૂન્ય થઈ જાય. સંખ્યા ઘનતા હું બોલું છું એ સમજો, સંખ્યા ઘનતા, સંખ્યા ઘનતાને હું સ્મોલ એમ, એટલે કે અહીંયા આગળ નંબર ઓફ પાર્ટિકલ અણુની સંખ્યા, અણુની સંખ્યા બરાબર ભાગ્યા કદ, એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. અહીંયા આગળ તમે એક નાનું કદ લો, આટલું નાનું કદ લીધું દાખલ તરીકે એક સેન્ટીમીટર લંબાઈ, એની અંદર એને અણુની સંખ્યાના સંખ્યા ઘનતા કહેવાય, બરાબર? આ વધારે પડતું ડિટેલ તમે જેડબલી નીટ જયારે કરશો ત્યારે એની અંદર તમારે બધી વસ્તુ આવશે. ઓકે, ચલો જઈએ આગળ. બોલો, સંખ્યા ઘનતાનું સૂત્ર યાદ રાખજો, એ તમારા આગળ દાખલામાં ઉપયોગમાં આવે કદાચ. બોલો, છે કન્ફ્યુઝન? ચલો આગળ વધીએ, આગળ દાખલામાં આગળ જઈએ, બરાબર? પેલો દાખલો મેં તમને પેલા દાખલાનું પેલું કઈ કરાવ્યું મેં તમને સ્વાધ્યાયનો. હવે એક વ્યવસ્થિત આયોજન બનાવેલું છે તમારું 15 એપ્રિલથી. 15 એપ્રિલથી તમારું દરેક ચેપ્ટર ના ટેસ્ટ થશે, એ ટેસ્ટ ને બધું તમને આપી દેવામાં આવશે પહેલેથી, અને એ રીતે તમે તૈયારી કરજો. દર રવિવારે તમારી એક્ઝામ હશે, એની રીતનું આયોજન બનાવેલું છે. 11મું ધોરણ છે, વ્યવસ્થિત રીતે એને તૈયાર કરજો. મેં તમને હજુ કહ્યું છું 11મા ધોરણમાં ફક્ત સમજો અને ગોખણ પટ્ટી ના કરશો, બરાબર? ક્લિયર આટલી વસ્તુ? તો ધ્યાનથી સમજી વિચારી તમે ચાલજો, બરાબર? ચલો, આની અંદર કશું તૈયાર ના કરશો. જેટલું તમને આવડે છે, જેટલું આપણા સિલેબસમાં જેટલું કમ્પ્લીટ શીખી લો, હું તમને ગેરંટી સાથે કહું કે જેડબલી નીટ ની પરીક્ષાની અંદર તમને સૌથી વધારે બેનિફિટ બોર્ડ નો મળવાનો, બીજા કશાનો નહીં. ધ્યાન રાખજો, બોર્ડ તમારું જેટલું સારું છે એટલું એ વસ્તુ પણ પાવરફુલ છે. ચલો, દાખલા નંબર આપણે વાતાવરણ સ્વાધ્યાય બરાબર 10 નો બીજો ડાક 10.2 શું કહે છે આપણને? કે વાતાવરણની ઊંચાઈ 100 કિલોમીટર થી વધુ હોવા છતાં લગભગ 6 કિલોમીટર ની ઊંચાઈએ વાતાવરણનું દબાણ ઘટીને દરિયાની સપાટીના મૂલ્યનું અડધું થાય છે. દાખલા તરીકે આ દરિયો છે, માની લો આવો કઈ ખતરનાક દરિયો મેં બતાવી દીધો, બરાબર? માની લો કે આ દરિયો છે, આ દરિયો, દરિયાની વાત કરીએ આપણે, બરાબર? ચલો, તો હવે એનાથી વાતાવરણ આપણું માની લો કે આ 10 કિલોમીટર
દસ કિલોમીટર ક્યાંક એવું વિચારી લો, અહીંયા આગળ 10 કિલોમીટર સુધી વાતાવરણ છે, આપણને એવું કીધું 10 કિલોમીટર, પણ તમે 6 કિલોમીટરે જાઓ છો, બરાબર? કેટલા કિલોમીટર? 6 કિલોમીટરે વાતાવરણનું દબાણ ઘટીને અહીંયા આગળ જે દબાણ છે અહીંયા આગળ 6 કિલોમીટર, દાખલા તરીકે 6 કિલોમીટર છે, 6 કિલોમીટર, 6 કિલોમીટર અંતર પર જાઓ છો તે વખતે શું થાય છે? તે વખતે દબાણ ઘટીને સપાટીના મૂલ્યનું, હા, દાખલા તરીકે અહીંયા આગળ પી છે, આ વખતે દબાણ પી છે, તો અહીંયા આગળ પી એ બિંદુ તમે લો, પી એ બરાબર પી બાય 2 થાય છે, બરાબર? આવું શા માટે એવું પૂછે છે. પ્રશ્ન સમજ પડી? તમે આટલે થી આટલા વિસ્તારની અંદર આપણને એ વાતાવરણ જોવા મળે છે. 10 કિલોમીટર સુધી પૃથ્વીનું જે દરિયા કિનારો છે, દરિયા કિનારા થી તમે 10 કિલોમીટર ઉપર સુધી જાઓ ત્યાં સુધી આપણને વાતાવરણ જોવા મળે છે. હવે તમને પ્રશ્ન એવો પૂછો છે કે સપાટી થી તમે જયારે 6 કિલોમીટર જાઓ, દાખલા તરીકે 6 કિલોમીટર બિંદુ આવ્યું એ, બરાબર? એ બિંદુ એટલે તમારું આ 6 કિલોમીટર અંતર, હા, દરિયાની સપાટી થી 6 કિલોમીટર ઊંચાઈ, એ જગ્યાનું દબાણ શોધવા જાવ છો તો દરિયાના સપાટીનું જે દબાણ છે એનાથી અડધું થાય છે, એવું શા માટે? પ્રશ્નમાં સમજ પડી દરેકને? કોઈ કન્ફ્યુઝન હોય તો પહેલા મને કહી દો. પરિણામ, માનસી, ડિમ્પલ, સોરી ડિમ્પલ તો આવી નથી, નિધિ, નિધિ આવી છે કે નહીં? નિધિ, હા બોલો. પ્રશ્ન સમજ પડી ગઈ છે ને? કોઈ જગ્યાએ કન્ફ્યુઝન નથી ને? હેલો, ઓકે, ચલો તો વિચારો. કઈ રીતે આનો જવાબ લાવીશું? ઉપરની તરફ જઈએ તો શું થાય? વાતાવરણ તો ભલે છે, ઉપરની તરફ જઈએ ત્યારે આવું કઈ વાક્ય તમે સાંભળ્યું છે આઠમા નવમાં, જેમ દરિયાની સપાટી થી ઉપર તરફ જઈએ તેમ હવા પાતળી થાય છે, આવું સાંભળેલું છે કોઈ જગ્યાએ? હા કે ના? ઓકે, હવા પાતળી થાય એનો મતલબ શું? હવા પાતળી થાય એનો મતલબ શું? એની ઘનતા ઘટી કહેવાય, ઘનતા ઘટે છે.